રાજકોટ જિલ્લાના ઉપલેડા ખાતે ઓલ ઇન્ડિયા કિસાન સભા દ્વારા ધોરાજી ઉપલેટા તાલુકાના ખેડૂતોને મફળી અને કપાસનો પાક વીમો તાત્કાલિક ચૂકવવા માટે ખેડૂતો સાથે રાખી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ઉપલેટા ધોરાજીમાં બે હજાર અઢાર અને બે હજાર ઓગણીસના વર્ષોમાં અપૂરતો અને ઓછો વરસાદ થયો હતો આથી ખરીદ પાક મગફળી અને કપાસના પાકમાં નિષ્ફળ થઈ ગયા હતા સરકારશ્રીએ ઉપલેટા અને ધોરાજી તાલુકાને અસરગ્રસ્ત તાલુકામાં સમાવેશ કરેલ છે ત્યારે રાજકોટ જિલ્લામાં પાક વીમાની જવાબદારી સંભાળી હતી રિલાયન્સ એગ્રો ઇન્સ કંપની દ્વારા આ બંને તાલુકાના ખેડૂતોને મરવાપાત્ર મગફળી અને કપાસનો પાક વીમા નથી આપ્યો ઉપલેટામાં કિસાન સભા દ્વારા ધોરાજી ઉપલેટાના ખેડૂતોને મગફળી કપાસનો પાક વીમો તાત્કાલિક ચૂકવવા માટે ખેડૂતોએ કિસાન રેલી યોજી બે હજાર અઢારને પાક વીમો મગફળીનો અંદાજીત એકસો સાહીઠ કરોડ રૂપિયા વીમા પેટે ચૂકવવાના બાકી ખેડૂતોને નવા વાવેતર માટે પૈસાની જરૂર હોય તાત્કાલિક પાક વીમો ચૂકવવાની માગણી પાક વીમો ન ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ભાનભાઈ સુવા જેડસ ટીવી ઉપલેટા મારું નામ દેવેનભાઈ વસોયા હું ઉપલેટાનો ખેડૂત છું અને આજે જે સરકાર વર્ષ વરસથી આ મામા બનાવે પાક વીમા બાબતમાં એની સામે ઉગ્ર લડત કરવા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આગળ જતા જો સરકાર આમાં કાંઈ નહીં વિચારે તો ચક્કાજામ અને અન્ય કાર્યક્રમો રેલી ધરણા અને અન્ય કાર્યક્રમો અમે કરવા તૈયાર છે અને બધા